સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં નગરપાલિકા દ્વારા બનાવેલ 3.25 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હિંમતનગર શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોમાં 4 વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. 2.5 કરોડના ટાઉન પ્લાનિંગ રોડ, 6 લાખના ખર્ચે રિનોવેશન હિંમત સિંજી સર્કલ, 6 લાખના ખર્ચે સ્વામી વિવેકાનંદ સર્કલનું રિનોવેશન, 55 લાખના ખર્ચે મહારાણા પ્રતાપ પાર્ક બનાવવામાં આવેલ છે. શામળાજી હાઈવે A1 સોસાયટીને જોડતા TP રોડનું લોકાર્પણ દીપસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરના ન્યાય મંદિર પાસે મહારાજા હિંમતસિંહજી સર્કલનું લોકાર્પણ મહારાજા રાજેન્દ્રસિંહજી ઓફ ઇડર સ્ટેટના પ્રતિનિધિએ કર્યું હતું. મેતાપુરામાં આવેલ સ્વામી વિવેકાનંદ સર્કલનું લોકાર્પણ જિલ્લા ભાજપના પ્રમુખ JD પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. NG સર્કલ પાસે મહારાણા પ્રતાપ પાર્કનું લોકાર્પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ કર્યું હતું. લોકાર્પણ પ્રસંગે ભાજપના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે, તેથી જિલ્લાની જનતામાં ભયનો માહોલ સર્જાયો છે. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 4/12/2020 રોજ કોરોના પોઝિટિવના 17 કેસ સામે આવ્યા છે. હિંમતનગર અને ઈડર તાલુકામાં 5-5 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. વડાલી અને પ્રાતિશ તાલુકામાં 2-2 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. વિજયનગર, ખેડબ્રહ્મા અને તલોદ તાલુકામાં 1-1 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1596 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 12 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર.